હજારી માતાના મંદિરેથી યાત્રાનો પ્રારંભ થયો અને બજારોમાંથી પસાર થઈને સાણંદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હજારી માતાના મંદિરે પૂર્ણ થઈ હતી. આ ત્રિરંગા યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, પ્રદેશ ઓબીસી મોરચા પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, જિલ્લા પ્રમુખ બળવંત ગઢવી, જિલ્લા મહામંત્રી સંદીપ વાઘેલા, સાણંદ તાલુકા પ્રમુખ રમેશભાઈ પટેલ, કિસ્મત ગોહિલ, મહાદેવભાઈ કોળી પટેલ, ગૌતમભાઈ રાવલ, નટુભા વાઘેલા તેમજ જિલ્લા તાલુકા સદસ્યો સહિતના કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓ ત્રિરંગા સાથે તેમજ દેશભક્તિના ગીતો વચ્ચે સાણંદ શહેરમાંથી નીકળ્યા હતા. ત્રિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકતા દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. સાણંદ ખાતે જે બાઇક રેલી યોજવામાં આવીને વિશે માહિતી આપો. 9 ઓગસ્ટ ક્રાંતિનો દિવસ 1942માં જ્યારે ભારત છોડો ચળવળ શરૂ થઈ મહાત્મા ગાંધીના આદેશથી, ત્યારે એ ચળવળમાં શહીદ થયેલા તમામ સૈનિકોની યાદમાં આજનો દિવસ મનાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી હર હંમેશ શહીદોની સાથે તિરંગા યાત્રા ક્રાંતિ દિવસ તરીકે ઉજવે છે. એ જ રીતે અમે આજે સાણંદમાં ક્રાંતિ દિવસ નિમિત્તે તિરંગા યાત્રા યોજી છે.